કોરોનાની મહામારીમાં દર્દીઓ માટે સંજીવની સમાન પુરાવા થયેલા રેમડેસિવિર ઇન્જેક્શનના ગોત્રી મેડિકલ કોલેજમાં થઈ રહેલા કાળા બજારનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતા નોટ ફોર સેલ લખેલા ઇન્જેક્શન બ્લેકમાં વેચી મારી છેલ્લા ચાલી રહેલા કૌભાંડનો ક્રાઇમ બ્રાન્ચે ડમી ગ્રાહક ઉભો કરીને પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટમાં ઓપરેટર, ગોત્રી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરતી મહિલા સર્વન્ટ અને ગોત્રી મેડિકલ કોલેજના સર્વન્ટની ધરપકડ કરી છે. ગોત્રી મેડિકલ કોલેજ અને ગોત્રી હોસ્પિટલના કોન્ટ્રાક્ટમાં નોકરી કરતા કર્મચારીઓ દ્વારા રેમડેસિવિર ઇન્જેક્શનના બ્લેકમાં વેચાણ કરવાના કૌભાંડનો પર્દાફાશ થતાં ખરભડાટ મચી ગયો છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચના એલઆરડી જવાન ભરતભાઈ રાલાભાઈને માહિતી મળી હતી કે ગોત્રી મેડિકલ કોલેજના કર્મચારીઓ દ્વારા ગોત્રી હોસ્પિટલના કોરોના દર્દીઓને આપવામાં આવતા નોટ ફોર સેલના રેમડેસિવિર ઇન્જેક્શનનો બ્લેકમાં વેચવામાં આવી રહ્યા છે, જેના આધારે તેઓએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈવીઆર ખેર અને પીઆઈએબી જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફની મદદ લઈને ડમી ગ્રાહક ઉભો કરી આ કૌભાંડનો પર્દાફાશ કરવા ગોત્રી મેડિકલ કોલેજ ખાતે છટકું ગોઠવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડમી ગ્રાહક ઉભો કરી રેમડેસિવિર ઇન્જેક્શન વેચતા કર્મચારી સાથે ઇન્જેક્શનનો 15,000 રૂપિયામાં સોદો કરાવ્યો હતો. સોદા પ્રમાણે કર્મચારી ઇન્જેક્શન લઈને ડમી ગ્રાહકને આપવા માટે આવતા જ વોચમાં ગોઠવાયેલા પોલીસે દબોચ લીધો હતો. પોલીસે ઇન્જેક્શન વેચવા માટે આવેલા કર્મચારીની પૂછપરછ કરતા તેને પોતાનું નામ સાહિલ સિરાજ દરબાર ધોરવાનું જણાવ્યું હતું. તે સાથે તેણે ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટમાં ઓપરેટ તરીકે નોકરી કરતા હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સિરાજ દરબારને ઇન્જેક્શન ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે આ ઇન્જેક્શન ગોત્રી મેડિકલ કોલેજના સર્વન્ટ તરીકે ફરજ બજાવતા શૈલેષ ઉર્ફે રવિ કાલિદાસ પ્રજાપતિ પાસેથી 14,000 રૂપિયામાં લીધું હતું અને પોતાનો રૂપિયા 1,000 કમિશન ચડાવીને 15,000 રૂપિયામાં વેચાણ કરતો હતો. પોલીસે તેની રેમડેસિવિર ઇન્જેક્શન સહિત 20,000 રૂપિયાના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે. આ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં રેમડેસિવિર ઇન્જેક્શન ગોત્રી સરકારી હોસ્પિટલમાં કોવિડ સેન્ટરમાં કોન્ટ્રાક્ટમાં સર્વન્ટ તરીકે નોકરી કરતી વર્ષાબેન પ્રતિકભાઈ ડામોર પાસેથી આ કૌભાંડનો શૈલેષ ઉર્ફે રવિ પ્રજાપતિ લાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે વર્ષા ડામોરની પણ ધરપકડ કરી છે અને સર્વન્ટ શૈલેષ ઉર્ફે રવિ પ્રજાપતિની પણ ધરપકડ કરી આ કૌભાંડની વધુ તપાસ દરમિયાન અન્ય ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ નકારી શકાય તેમ નથી.